નમસ્કાર, આ ડેલી આપનું સ્વાગત કરે છે, આપને આવકારે છે. પ્રાકૃતિક અને માનવ સર્જિત વિરાસતને નિહાળવા માટે, માણવા માટે. મિત્રો, આપ જે જોઈ રહ્યા છો તે ગાંધીનગરના જ રોડ ઉપર સ્થિત સંસ્કૃતિ કુંજ છે. અહીંયા જે આપ જોઈ રહ્યા છો તે એક ઓપન એર થિયેટર છે. દર ફેબ્રુઆરી માસમાં 15 દિવસ સુધી વિવિધ રાજ્યના કલાકારો અહીંયા પોતાની કલાના કસબ બતાવે છે અને ગાંધીનગર અને આસપાસની જનતા એનો ભરપેટ લાભ ઉઠાવે છે. અહીંયા વિવિધ પ્રકારના સ્ટોલ લાગેલા હોય છે કે જેની અંદર કલાકૃતિઓનો એક કહી શકાય તો એક અજાયબ કે ખજાના પ્રકારની હોય છે. અહીંયા મનોરંજનની સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે એના મૂળિયા સુધી આપણી જાતને જોડવા માટેનો આ એક સરસ મજાનો પ્રયાસ દર વર્ષે થાય છે. મિત્રો, સ્થળ તો છે સાબરમતીના કોતરોમાં, જેવા છે એવા જેને બનાવી રાખેલા છે. એમાં કોઈ પણ જાતના ફેરફાર કર્યા સિવાય મૂળ સ્થિતિને સાચવી અને કરવી છે. અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ એ ઝવેરીની હવેલી છે. મિત્રો, આ હવેલી દૂર રોડ ઉપરથી આપને બોલાવે છે, પણ એનું આમંત્રણ કદાચ આપ લઈ ના શક્યા હોય તો જોયા પછી જરૂર આપ એની મુલાકાત લેશો. આપ જોઈ રહ્યા છો તેમ આ હવેલીમાં મોટા ભાગે લાકડાનો ભરપેટ ઉપયોગ થયો છે અને લાકડા ઉપરની જે કોતરકામ છે, નક્કાશી છે, એ મનભાવન છે. ચાલો હવેલીના ચોકીદાર શ્રી પ્રજાપતિભાઈ પાસેથી હવેલી વિશે વાત જાણીએ. પ્રજાપતિ, આ હવેલી હું 14 વર્ષથી ચોકીદારની નોકરી કરું છું. અહીંયા હવેલી બહુ જૂની અને 150 વર્ષ પહેલાંની સંસ્કૃતિ છે અને જે અમદાવાદ કાલુપુરની પાસે દોશીવાળા પુલમાં હતી અને ઝવેરી પરિવાર હતો ને ત્યાંથી લાઈને અહીંયા પુનઃસ્થાપિત કરેલી છે. અને એની કાસ્ટ ઉપરની કોતરણી બહુ અદભુત છે, એ બહુ જોવાલાયક છે. અહીંયા કોઈ મુલાકાતીઓ આવે છે કેમ? મુલાકાતીઓ આપણે અહીંયા 8 દિવસે તો એલાઉટ નથી, પણ આપણે વસંત ઉત્સવ એ ક્યારે હોય છે? વસંત ઉત્સવ ક્યારે હોય છે? આપણે દર ફેબ્રુઆરીમાં હોય છે. ઓકે. 15 દિવસનો સાંસ્કૃતિક પ્રોગ્રામ. એ વખતે શું શું થતું હોય છે અહીંયા સંસ્કૃતિ કુંજ? એમાં અલગ અલગ સ્ટેટના કલાકારો આવે, આર્ટિસ્ટો. ઓકે. એમની લોક સંસ્કૃતિ રજૂ થાય. જી. એ વખતે હવેલી પણ ખુલ્લી મૂકવામાં આવે છે. અચ્છા. એટલે જાહેર જનતા પણ મુલાકાત લઈ શકે. ઓકે. અને લાઇટિંગ બેટિંગ બધું સરસ કરવામાં આવે છે. ડેકોરેશન બધું કરવામાં આવે છે. એટલે તમે આનું રખરખાવનું કામ કરો છો અહીંયા? હા જી. બરાબર. પછી અહીંયા કોઈ ફિલ્મોના શૂટિંગ કે કોઈ એવું કંઈ થયેલું છે અહીંયા? હા, શૂટિંગો ઓફિશિયલી પરમિશન લઈને થયેલા છે. ચાર શૂટિંગ. ઓકે. સરસ સરસ. થેન્ક યુ. આ હવેલીને જોઈને કોણ એવું કહી શકશે કે એને અમદાવાદથી ઉઠાવીને અહીંયા લાવવામાં આવી છે? એવું જ લાગે છે કે જાણે હવેલી શરૂથી અહીંથી જ બનેલી હોય, એટલી કલાકારીગીરી સાથે પુનઃનિર્માણ અહીંયા કરવામાં આવેલું છે. અગાઉ વાત કરીએ રીતે હવેલી 2 માળની છે અને ઠેર ઠેર લાકડાનો યુઝ થયો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે પહેલાના વખતમાં
મોટા ભાગે મકાન બનાવવા માટે લાકડાનો જ સવિશેષ ઉપયોગ થતો. એ ચાહે એક માળથી બીજો માળ જ્યારે અત્યારે આપણે ધાર્મિક કરીએ છીએ, તો એ ગડર જે હતા એ લાકડાના રહેતા. અને ખાસ વિશેષતા તો એ છે કે જ્યાં જ્યાં લાકડું વપરાય, જે જે હેતુ માટે લાકડું વપરાય, ત્યાં ત્યાં એ કલાકૃતિ સાથેનું હોય, એના પર કશોક આકાર આપેલો હોય, કશુંક કોતરેલું હોય, આનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. અહીંયા આપ જોઈ રહ્યા છો એ પટારો છે. આ એ જ પટારો છે કે જે ઘણું બધું પોતાની અંદર સંગ્રહી અને બહાર તાળું મારી અને નિશ્ચિંત અને નિરાંતે એના માલિકને સુવા દે છે. બીજા માળથી નીચે તરફ નજર નાખતાં જાત જાતનું રાજ રચેલું આપણને જોવા મળે છે. 150 વર્ષ પહેલાંના એ સમયમાં આપણને લઈ જાય છે, જ્યારે અહીંયા આ હવેલીના માલિક અને એની પેઢીઓ રહી હશે. નિર્જીવ કહેવાતી દિવાલો ત્યારે સજીવ હશે. ચેતનતાથી આ સમગ્ર સ્થાપત્ય, અથવા એમ કહો કે હવેલી, હરીફરી હશે. કદાચ એ સમય અમદાવાદમાં એ 5મા પૂછાતી હશે. એનું જે લાકડું છે, એના બારી બારણા છે, અને એમાં રહેલી જે ખાસ કરીને લાકડાની જે કારીગીરી છે એ બેનમૂન છે. ગોખલા જે આપ જોઈ રહ્યા છો એ ક્યારેક દીવા માટે, ક્યારેક ચાવી માટે, ક્યારેક નાની નાની વસ્તુ માટે કામે લાગ્યા છે. બારીમાંથી આવતો પ્રકાશ આપણને એની તરફ સતત ખેંચે છે. બારી પોતે આપણને બોલાવીને પોતે પોતાને બતાવતી નથી, પરંતુ તમે જુઓ કે પોતાનામાંથી એ બહારના દ્રશ્યમાં આપણને લઈ જાય છે અને બહારનું દ્રશ્ય આંખોને ઠારે છે. અહીંયા જે લાકડાનું ઢાંકણ વાળી જે વ્યવસ્થા છે, એક સીડી છે, ઉપરથી બંધ કરી દેવાથી એ અવરજવર અટકાવી શકાય છે. આ એના ગોખલા અને બારીઓ છે. મુખ્ય સીડી ઉપરાંત આ પ્રકારની સીડીઓ પણ અહીંયા છે જ. એક માળથી બીજા માળ આવી લાકડાની સરસ મજાની સીડીઓ, જેને હાથ પકડીને તમે ત્યાં પહોંચી શકો છો. બારીમાંથી ક્યારેક આ હવેલીમાં રહેનારા હોય નજર નાખી છે ત્યારે આજુબાજુના માહોલની સાથે સાથે કદાચ કોકના આગમનની પ્રતીક્ષા પણ હશે. એ ઘરનું માણસ હોય કે મહેમાન હોય કે સ્વજન હોય, જ્યારે જ્યારે ઘર નામની ઘટનામાં ક્યાંક ઘૂંટન થઈ હશે ત્યારે પણ બારી એક આશરો બની હશે. આ જોઈ રહ્યા છો એ છેલ્લી સીડી છે જે માળિયામાં લઈ જઈ રહી છે. માળિયું નાની મોટી વસ્તુઓનું સંગ્રહ સ્થાન છે. બાળકોને તો એક ગમતી જગ્યા છે. અને એના નીચેની જે બારી છે એ આપણને ગાંધીનગરના એક સરસ મજાના સંત સરોવરની ઝલક આપી રહી છે. સાબરમતીનું પાણી અહીંયા એકત્રિત થયું છે, સંગ્રહાયું છે. અત્યારે આપણે આ હવેલીના છેક ઉપરના માળે બીજા માળ ઉપર છીએ. એની ખુલ્લી જગ્યામાં જે વચ્ચેનો ભાગ છે, જે જાળીવાળો છે, એ જાળી નીચેના દરેક માળને પ્રકાશ અને હવા આપે છે. અહીંથી
હવેલી પૂરી થાય છે, પરંતુ હવેલીના ચોકની સાથે જોડાયેલા બંને ભાગો દરેક માળમાં એકબીજા સાથે જોડાયેલા છે. એમની અવર અને જવર માટે ઘણા માર્ગો છે. લાકડું અને લોખંડ અહીંયા ધરાઈને વપરાયા છે. આ જોઈ રહ્યા છો એ સીડી, એ નીચે અને ઉપર એ બંને માળને કનેક્ટ કરે છે. લાકડાના પુષ્કળ ઉપયોગની વચ્ચે એ વખતે નરેલા ખાટલા અને રાચ રચેલું છે કે પછી એના માળિયા છે જે અહીંયા દ્રષ્ટિગોચર થાય છે. મિત્રો, હવેલીના અંદરના ભાગની મુલાકાત લીધા પછી ચાલો આપણે જોઈએ બહારથી એ કેવી લાગે છે. બહારથી એનું જે સ્થાપત્ય છે એ ખૂબ જાજરમાન છે. મજબૂતાઈની સાથે સાથે એની ભવ્યતા અને સુંદરતા પણ જોડાયેલી છે. બારીઓની પૂરતી સંખ્યા એ હવા ઉજાસની સાથે સાથે આ હવેલીને એક સરસ મજાનો લુક આપે છે. તો સાથે સાથે અત્યારે જોઈ રહ્યા છો એ ટેકાઓ એ મજબૂત રીતે એને જોડી રાખે છે. અહીંયા જે લાકડાનું ગરગડી જેવું જે દેખાય છે એ નીચેથી પાણી લેવા માટે છે. હવેલી નજીક આવે છે, દૂર જાય છે, દૂર જઈને નજીક આવે છે. બસ આમને આમ આપણી સાથે આ જોડાતી રહે છે. એકવારની મુલાકાત એનું જોડાણ બને છે. હવેલી જ્યાં સ્થાપિત કરવામાં આવી છે સંસ્કૃતિ કુંજ, અને ત્યાં નીચેથી કેમેરાની નજરે આ નજારો દેખાઈ રહ્યો છે. બારીમાંથી આપણે સંત સરોવર જોયું હતું, જે અત્યારે નીચેથી નજીકથી જોઈ રહ્યા છીએ. આટલું પાણી હોય અને પાણી સાથે કોઈ પ્રાણી ના હોય એવું તે બનતું હશે? અહીંયા પણ મિત્રો, જ્યારે અમે મુલાકાતી હતા ત્યારે ગાંધીનગરની ઓળખ બનેલા, ગાંધીનગર સાથે હળી મળીને ભળી ગયેલા પ્રાણી એટલે કે નીલગાય, કે રોજ એને આમ દોડતું અમે જીલી લીધું હતું. કેમ દોડે છે, શેના માટે દોડે છે અને દોડવાથી શું ફાયદો છે, કોઈ પણ જાતની જડો જથ્થા રાખ્યા સિવાય આપણી જેમ એ માત્ર ને માત્ર દોડે છે. થેન્ક યુ.